એક મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં વાલીઓએ હોબાળો કર્યો હતો. ગોધરાની જલારામ સ્કૂલ ખાતે અમુક વિદ્યાર્થીઓને આધાર કાર્ડ વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો ન હતો, ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા તેમના વાલીઓએ શાળા ખાતે હંગામો કર્યો હતો. પરીક્ષા આપતા અમુક વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટરમાં ન જવા દેતા તંત્ર સામે વાલીઓએ હંગામો કરીને નારાજગી વ્યક્ત કરી હતી. વાલીઓએ હોબાળો કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. સાથે જ વાલીઓના હોબાળાના પગલે પરીક્ષા કેન્દ્ર પર પોલીસ કાફલો પણ ગોઠવી દેવાયો હતો. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયેન્દ્ર ભુઈ પાસેથી. જયેન્દ્ર, જે રીતે ઘણા જે વિદ્યાર્થીઓ છે તેમને આધાર કાર્ડ વગર પ્રવેશ નહોતો આપવામાં આવ્યો, શું છે આ પાછળનું કારણ? ચોક્કસ મિથુન, આજરોજ ગોધરા ખાતે યોજાયેલી નીટની જે પરીક્ષા છે તે જલારામ સ્કૂલ છે ગોધરાની ત્યાં યોજાઈ હતી ને આજે પરીક્ષા યોજાઈ હતી. તે દરમિયાન જે વિદ્યાર્થીઓ હતા, જે પરીક્ષાર્થીઓ હતા, તેમને જે પ્રવેશ આપવામાં આવતો હતો તે વખતે જે કર્મચારીઓ ઉભા હતા તેમને વિદ્યાર્થીઓ પાસેથી આધાર કાર્ડની માંગણી કરી હતી. જો કે વિદ્યાર્થીઓ છે તેમની પાસે ઓળખના અન્ય પુરાવા હતા અને આધાર કાર્ડ ન હતું, જેને લઈને એ મામલો જે છે બીચક્યો હતો અને કર્મચારીઓ આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હતો. જેથી રોષે ભરાયેલા જે વાલીઓ છે તે પરીક્ષા સ્થળ પર જે ગેટ છે ત્યાં હોબાળો મચાવ્યો હતો. હોબાળાને અંતે પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરી હતી અને સ્થળ પર પોલીસ આવ્યા બાદ જે સમગ્ર મામલો છે તેનું સમાધાન કરાવી જે પરીક્ષાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જે હોબાળો છે તેના પગલે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. મિથુન જી જી જી, આભાર માહિતી આપવા બદલ જયેન્દ્ર. તો હોબાળા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમની પાસે આધાર કાર્ડ નહોતા તે વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ નહોતો આપવામાં આવ્યો.